देवभूमि द्वारका जिल्लाना युवा भाजप तथा ओखा शहर युवा भाजप अने ओखा शहर भाजप द्वारा ज्यारे यशस्वी प्रधानमंत्री नरेन्द्र मोदीना भाजपनी सत्ता संभाली तथा केन्द्र सरकारना सफलतापूर्वक 7 वर्ष पूर्ण थया छे ते दिवसनी उजवणी न करता अने कोरोना जेवी महामारी वच्चे लोकोने राहत केवी रीते पहोंचे तथा वधुने वधु सक्षम थाय आ महामारी सामे लड़वा माटे ते दिशामां कार्यकरो आगळ वधे तेवा आह्वान अनेक जिल्लाओ तथा राज्योमां सेवाही संगठन अंतर्गत कार्यक्रमो योजवामां आव्या हता। ज्यारे देवभूमि द्वारकाना मीठापुर सूरज करारी खाते पण आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां शिशु मंदिर खाते सेवाही संगठन अंतर्गत महारक्तदान केम्पनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां जामनगर जिल्ला सांसद पूनमबेन माडम तथा प्रदेश महामंत्री अने जिल्ला अध्यक्ष तथा युवा मोर्चा तथा पार्टीना उच्च कार्यकरो द्वारा आ कार्यक्रममां हाजर रही कार्यक्रमने सफल बनाव्यो हतो। आज रोज देवभूमि द्वारकाना मीठापुर सूरज कराड़ी खाते श्री शिशु मंदिर निशाड़ विद्यालय खाते जे आ ब्लड डोनेशन कैम्पनु आयोजन करवामां आव्युं हतुं, तेमां भाजपना अनेक होदेदारो अहींया उपस्थित रह्या हता अने आ कार्यक्रम उद्घाटन करेलुं हतुं अने ब्लड डोनेशन कैम्पनुं आयोजन करेल तथा जे आपणा लोकलाडीला प्रधानमंत्री श्री नरेन्द्र मोदी साहेब छे तेना केन्द्रीय सरकारना सफलतापूर्वक 7 वर्ष जे पूर्ण थया छे તે નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે, તે વિશે આપણે પૂનમબેન માડમ આપની સાથે છે, તેમને તેની પાસેથી જાણશું કે જી બેન આજરોજ આપણા ગુજરાતના પનોતા પુત્ર આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે એનડીએ સરકારે 7 વર્ષ પૂર્ણ કર્યા હોય ત્યારે પાર્ટીનો એક હંમેશાથી ઉદ્દેશ્ય રહ્યો છે કે કોઈપણ જાતની ઉજવણી નહીં, પણ આ કોરોનાની મહામારી સમયમાં લોકોને આપણે વધુ રાહત કેવી રીતે પહોંચાડી શકીએ, મદદરૂપ કેવી રીતે થઈ શકીએ એ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે, સેવા એ જ સંગઠનના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવામાં આવે એ પ્રકારનું આહ્વાન કાર્યકર્તાઓને કરવામાં આવ્યું। કોરોનાની મહામારીમાં પણ સતત કાર્યકર્તાઓ લોકો વચ્ચે હતા, આજે પણ 7 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે બધે અલગ અલગ જગ્યાએ બ્લડ કેમ્પ, અનેક જગ્યાએ માસ્ક વિતરણ, જે વેક્સિનેશન કેમ્પ હોય ત્યાં લોકોને બધું જોડવાનું કાર્ય આ બધું જ કામ ચાલી રહ્યું છે। વધુ કોરોનાની મહામારી સામે લડવા માટે આપણે સક્ષમ કેમ થાય એ દિશામાં તમામ કાર્યકર્તાઓ જ્યારે કાર્યરત છે ત્યારે અહીંયા ઓખા સૂરજ કરાડી ખાતે પણ યુવા મોર્ચા દ્વારા અને એની સાથે આખા સિનિયર કાર્યકર્તાઓના માર્ગદર્શન અને સહયોગથી અહીંયા એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આપ જોઈ રહ્યા છો એ મુજબ લગભગ 1100 ની આજુબાજુ રક્તદાતાઓ આવી કોરોનાની મહામારીમાં પણ લોકો અને કાર્યકર્તાઓ લોકોની સેવા કરવા માટે તત્પર છે એ વાત એક પ્રતિતિ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી એક એવું સંગઠન છે જેને માત્ર ચૂંટણીઓ લડવી એ હેતુ નથી, પણ સેવાના માધ્યમથી સત્તા અને સત્તાના માધ્યમથી ફરીથી સેવા કરવા એ દિશામાં એ કાર્યરત છે। આપણા ધારાસભ્ય શ્રી પ્રભુભાઈ બાપુ જે હર હંમેશ સેવાકીય કાર્યક્રમોમાં અગ્રેસર હોય છે, એવી જ રીતે સંદીપભાઈ પણ આ યુવા મોરચાની આખી ટીમને સહયોગ કરી અને આ સમગ્ર કાર્યક્રમને અહીંયા અને કોઈપણ સેવાના કાર્યને અહીંયા સાર્થક કરવામાં મદદરૂપ રહ્યા છે, એટલે આજે આ સેવા એ જ સંગઠન એ કાર્યમાં પણ મજબૂતીથી અહીંયા વડીલ શ્રી પ્રભુભાઈ બાપુના માર્ગદર્શન હેઠળ અને સંદીપભાઈના સહયોગથી સમગ્ર યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અહીંયા પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ આજે અહીંયા કરવામાં આવ્યો છે। લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દ્વારકા।